કાગવડ ગામથી ખોડલ ગામ મંદિર સુધી પદયાત્રામાં માં ખોડલના જય જયકાર સાથે ભક્તો ઉમટી પડ્યા. કાગવડ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી માં ખોડલના પાંખણા કરાયા હતા. પ્રથમ નરતે યોજાયેલી પદયાત્રામાં વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેશભાઈ પટેલે કાગવડ ગામ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામે પ્રાથમિક શાળામાં નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. પોતાના સંબોધનમાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2011થી ખોડલધામની પરંપરા પ્રમાણે પ્રથમ નરતે પદયાત્રા યોજાય છે. આદ્ય શક્તિના આ પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌને નવરાત્રિની શુભકામના. નવરાત્રિ આદ્ય શક્તિનું પર્વ હોવાથી નારી શક્તિને પ્રોત્સાહિત કરીએ તો આ પર્વ સાર્થક બને. સંબોધન બાદ નરેશભાઈ પટેલ દ્વારા રથમાં બિરાજમાન માં ખોડલની આરતી કરવામાં આવી હતી. આરતી પૂર્ણ થતાં જ નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં માં ખોડલના રથની આગેવાનીમાં ડીજેના તાલે ગરબા રમતા રમતા માં ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા. પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. મંદિરે માં ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ફરાર અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી. નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને માં ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો માં ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે. આશિષ પાટડિયા, ZS TV, જેતપુર. જય માતાજી. ખોડલધામની પરંપરા અનુસાર આજે પણ પહેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા સંપન્ન થઈ છે. હજારો ભાવિકો આમાં યાત્રામાં ભાગ લીધો છે અને આ તકે આ પવિત્ર દિવસે હું માં ખોડલને માતાજીને પ્રાર્થના કરું છું કે બધા આખા વિશ્વમાં શાંતિ આપે અને સૌને નિરોગી રાખીને આનંદ કરાવે એવી માં ખોડલ પાસે પ્રાર્થના. નવરાત્રિ દરમિયાન આખા ગુજરાતમાં ખોડલધામના નેજા હેઠળ 25 ગરબીઓનું આયોજન છે. એમાં 9 દિવસથી લઈ અને 15 દિવસની ગરબીઓનું આયોજન છે. તો આખા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર આ ગરબીનું આયોજન છે. સાથે સાથે બ્લડ કેમ્પો છે અને ઘણા બધા વૃક્ષારોપણના કાર્યક્રમો છે. એટલે સમાજલક્ષી કાર્યક્રમ એક તહેવાર સાથે જોડાય એનો પણ પ્રયાસ ખોડલધામે આજ પર કરેલ છે.